હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? તમે તમારું બહુ બહુ સ્વાગત છે ફ્રી ક્લાસીસ યુટ્યુબ ચેનલની અંદર. આજે હું તમારા સમક્ષ હાજર છું એક ગુડ ન્યૂઝ લઈને, એટલે કે રિક્રુટમેન્ટ આવ્યું છે ગવર્મેન્ટ તરફથી. તો રિક્રુટમેન્ટ જે છે એનું નામ છે મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ થ્રી છે, પરંતુ એનો પે સ્કેલ જે છે એ હાઈ છે. તો રિક્રુટમેન્ટ કઈ છે? મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ 3. હવે જુઓ કે લાસ્ટ ડેટ કઈ છે એપ્લાય કરવાની. તો લાસ્ટ ડેટ છે 31st, આજ મહિને, એટલે કે 7મા મહિનાની 31st તારીખ જે છે એ લાસ્ટ ડેટ છે. પરંતુ તમારે લાસ્ટ ડેટની રાહ જોવાની નથી, એના પહેલાં તમારે એપ્લાય કરી દેવાનું છે. એપ્લાય કરવાનું બધાને ખબર છે ક્યાંથી? તો કે ઓજસ ઉપર જઈને. પછી વાત કરીએ કે એ ટોટલ વેકન્સી કેટલી છે. તો ટોટલ વેકન્સી છે 114. એના અંદર પણ અલગ અલગ કેટેગરી વાઇઝ ભાગ પડેલા છે, પરંતુ તમારે તો કેટલી જોઈએ છે? ફક્ત એક જગ્યા, એટલે તમારા માટે બહુ છે. 114માંથી તમારે એક જ જોઈએ છે એવું વિચારીને ફોર્મ ભરવાનું. આગળ જોઈએ કે સેલરી, એટલે કે પે સ્કેલ શું છે. તો જો પ્રથમ 5 વર્ષ માટે 38,000, એટલે કે ક્લાસ 3માં 38,000 બહુ સારો એવો પગાર કહેવાય, એટલે તમારે બહુ સારું છે આમાં પે સ્કેલ. પછી જોઈએ કે એજ લિમિટ શું છે, એજ્યુકેશન ક્રાઇટેરિયા શું છે એ બધું જોઈ લઈએ. તો જુઓ 31st આ મહિનાની, એટલે કે 7મા મહિનાની 31 તારીખના રોજ તમારી ઉંમર 35 વર્ષ કરતાં વધુ ન હોવી જોઈએ, અને તમારી લાયકાત, એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન જે છે એ તમારી ગ્રેજ્યુએશન પૂરું આવવું જોઈએ. એના પછી જોઈએ તો કે ફીસ કેટલી છે. તો જુઓ જનરલ માટે ફીસ છે, જનરલ કેટેગરીના જે છે એમના માટે 100 રૂપિયા ફીસ છે, બાકી કોઈને પણ ફીસ ભરવાની જરૂર નથી. પછી જોઈએ કે એક્ઝામ પેટર્ન શું છે. તો જુઓ એક્ઝામ અહીંયા 2 સ્ટેપમાં લેવાશે. જો પહેલું સ્ટેજ જે હશે એ જુઓ OMR બેઝ ઓપ્ટિકલ માર્ક રીડિંગ, OMR બેઝ કેટલા માર્ક્સ, 150 × 2 વર્ષ, ઠીક છે. આમાં આ રીતે વિભાજન છે, 4 ભાગ હશે. પહેલો ભાગ સામાન્ય જ્ઞાન 60 માર્ક્સ, બીજો ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણ 40 માર્ક્સ, અંગ્રેજી ગ્રામર 20 માર્ક્સ, અને ગણિત એન્ડ રીઝનિંગ 30. તો ગણિત, રીઝનિંગ એન્ડ ઇંગ્લિશ બંને ભેગા થઈને 50, એટલે ગેમ ચેન્જર છે. જો તમને આના અંદર કમાન્ડ સારી હશે તો તમે સારા એવા માર્ક્સ આના અંદર ઝડપી શકો છો, બરાબર. 50માંથી 40+ લાવવા પણ સિમ્પલ છે, જો તમારું કમાન્ડ સારી હોય તો, બરાબર, કન્ડિશન એપ્લાય. બીજું જે સ્ટેજ હશે, એટલે કે ભાગ 2 પરીક્ષાની પદ્ધતિમાં બીજું હશે, જો કમ્પ્યુટર તમારી પ્રોફિશિયન્સી ચેક કરવામાં આવશે, બરાબર, એટલે કે તમને કમ્પ્યુટર કેવું ચલાવતા આવડે છે. ગુણ હશે 75, ટાઈમ 1 અવર 15 મિનિટ, અને આમાં શું શું છે, જો તમને એક્સેલ આવડવું જોઈએ, ઈમેલ કરતાં એ બધું તમે શીખી શકો છો. જ્યારે તમારી સ્ટેજ 1 ક્લિયર થઈ જશે તો તમે આ તો 15 દિવસમાં શીખી શકો. પાવર પોઈન્ટ અને વર્ડની અંદર ટાઈપિંગ એન્ડ ફોર્મેટિંગ, જુઓ અંગ્રેજી તથા ગુજરાતી, એટલે ગુજરાતી પણ તમારે શીખી લેવાનું. ટોટલ માર્ક્સ કેટલા? 75. તો આ એની પેટર્ન છે, 2 સ્ટેજ છે, તમે ક્લિયર કરશો તો તમારી મતલબ જિંદગી સેટ થઈ જશે, બરાબર ને. એટલે તમે આગળ પણ તૈયારી કરવી હોય તો આરામથી કરી શકશો. તો આ વિડીયોની અંદર આટલું. જો તમે એપ્લાય ન કર્યું હોય તો એપ્લાય કરી લો પોઝિટિવિટી સાથે. જગ્યા ઓછી છે, લાગશે નહીં લાગશે એવા તથ્યો મગજમાં નહીં રાખવાના, કારણ કે તમારા સબકોન્શિયસ માઇન્ડમાં જો આવું ઘૂસી ગયું કે જગ્યા ઓછી છે તો પછી તમને ઓછી જ લાગશે, બરાબર. તમારે એક જોઈએ છે એવું વિચારીને પોઝિટિવિટી સાથે ફોર્મ ભરી લેવાનું. તો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી લેજો, પોતાના મિત્રો સાથે શેર કરજો, એમને પણ ખબર પડી જાય કે ભરતી આવી છે, એટલે એ પણ ફોર્મ ભરી લે, અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. થેન્ક યુ વેરી મચ.